આપણે પર્યાવરણ વિશે ભણીશું એમાં પાઠ 23 પાઠ 23 શું નામ છે પાઠનું નામ સુંદર કપડા સુંદર કપડા તેમ આપણે એક શબ્દમાં પ્રશ્નના જવાબ લખ્યા છે ને હવે આપણે આગળ લઈએ નવો પ્રશ્ન प्रश्न नंबर दो ठीक प्रश्न नंबर दो ले नीचे ना विधानों की खाली जगह पूरो સૌથી વધુ કપાસ ખાલી જગ્યા પ્રદેશમાં થાય છે ખાલી જગ્યા પ્રદેશમાં થાય છે શું કહે છે ગુજરાતમાં સૌથી વધુ કપાસ ખાલી જગ્યા પ્રદેશમાં થાય છે તો કયા પ્રદેશમાં થાય છે તો કે કાના જવાબમાં આવશે કાનમ તો કે ગુજરાતમાં સૌથી વધુ કપાસ કાનમ પ્રદેશમાં થાય છે બીજી ખાલી જગ્યા કે અનાજ ભરવાના કોથળા અનાજ ભરવાના કોથળા ખાલી જગ્યામાંથી બને છે ખાલી જગ્યામાંથી બને છે તો તેમાંથી બને છે શામાંથી તો કે અનાજ ભરવાના કોથળા શામાંથી બને છે ત્રીજું શરીરની ચામડીના રક્ષણ માટે શરીરની ચામડીના રક્ષણ માટે ખાલી જગ્યા કપડા ખાલી જગ્યા કપડા પહેરવા હિતાવહ છે કે શરીરની ચામડીના રક્ષણ માટે ખાલી જગ્યા કપડા પહેરવા હિતાવહ છે તો કે કેવા કપડા પહેરવા હિતાવહ છે તો કે કોટન કપડા પહેરે છે ને આપણે કોટન કહીએ છીએ એટલે કહેવાય ને સુતરાઉ કપડા સુતરાઉ કપડા એને કોટન કપડા પણ કહેવાય ને સુતરાઉ પણ કહેવાય પણ જવાબ આપણે સુતરાઉ લખવાનો જવાબ ચોથી ખાલી જગ્યા કે પહેલાના સમયમાં રૂને કાંઠવા પહેલાના સમયમાં રૂને કાંઠવા ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો કે જે પહેલાના સમયમાં રૂને કાંઠવા ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો તો કે પહેલાના સમયમાં રૂ કાંઠવા માટે શેનો ઉપયોગ થતો હતો તો કે ચરખાનો જવાબમાં આવશે ચરખા પાંચમી ખાલી જગ્યા કે ગુજરાતમાં જામનગરની ખાલી જગ્યા સાડી પ્રખ્યાત છે પ્રખ્યાત છે
કે જે ગુજરાતમાં જામનગરની ખાલી જગ્યા સાડી પ્રખ્યાત છે. તો કઈ સાડી પ્રખ્યાત છે? તો કે બાંધણી. તો ગુજરાતમાં જામનગરની બાંધણીની સાડી પ્રખ્યાત છે. ફરીથી આપણે જોઈએ, જો અભ્યાસ કરીએ તો પ્રશ્ન એક, આપણે એક શબ્દમાં પ્રશ્નનો જવાબ લખ્યો હતો. હવે પ્રશ્ન બે, ખાલી જગ્યા. તો કે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. હવે એક નંબર, ગુજરાતમાં સૌથી વધુ કપાસ ખાલી જગ્યા પ્રદેશમાં થાય છે? તો જવાબમાં આવશે કાનમ. તો કે ગુજરાતમાં સૌથી વધુ કપાસ કાનમ પ્રદેશમાં થાય છે. બીજું, અનાજ ભરવાના કોથળા ખાલી જગ્યામાંથી બને છે? આપણે અનાજ આવે છે ને, ઘઉં ચોખા ને બધું, તો એ કોથળામાંથી, તો કોથળા શેમાંથી બને છે? તો કે શણમાંથી, એટલે કે અનાજ ભરવાના કોથળા શણમાંથી બને છે. ત્રણ, શરીરની ચામડીના રક્ષણ માટે ખાલી જગ્યા કપડાં પહેરવા હિતાવ છે? શરીરની ચામડીના રક્ષણ માટે ખાલી જગ્યા કપડાં પહેરવા હિતાવ છે. કેવા કપડાં પહેરવા જોઈએ? તો કે સુતરાઉ કપડાં. તો કે શરીરની ચામડીના રક્ષણ માટે સુતરાઉ કપડાં પહેરવા હિતાવ છે. ચાર, પહેલાના સમયમાં રૂને કાંતવા ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. પહેલાના સમયમાં રૂને કાંતવા ચરખાનો ઉપયોગ થતો હતો. સેમ ચરખાનો. પાંચમું, ગુજરાતમાં જામનગરની ખાલી જગ્યા સાડી પ્રખ્યાત છે. જામનગરની કેવી સાડી પ્રખ્યાત છે? તો કે બાંધણીની. તો કે ગુજરાતમાં જામનગરની બાંધણી સાડી પ્રખ્યાત છે. તો પ્રશ્ન બે, ખાલી જગ્યા લખાઈ ગઈ. હવે આપણે લઈએ પ્રશ્ન ત્રણ, નવો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર ત્રણ, સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. વરસાદથી બચવા
આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તેથી ચોમાસામાં વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ આ વિધાન સાચું છે કે ખોટું તો કે સાચું છે વરસાદમાં આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ સાચાની નિશાની કરીશું ત્રણ પાઘડી નામનું વસ્ત્ર પાઘડી નામનું વસ્ત્ર માથા પર બાંધવામાં આવે છે માથા પર બાંધવામાં આવે છે કે પાઘડી નામનું વસ્ત્ર માથા પર બાંધવામાં આવે છે આ વિધાન સાચું છે કે ખોટું તો કે આ વિધાન સાચું છે તમે ખરાબી નિશાની કરશો તમે જોયો છે પાઘડી ક્યાં પહેરે છે પાઘડી કહીએ કે સાપો એમ કહીએ ને માથે સાપો બાંધ્યો છે પાઘડી પહેરે છે તો એ માથે જ બાંધવામાં આવે છે આ વિધાન સાચું છે ચાર નંબર કે મોજા અને રૂમાલ કાપડમાંથી બનાવવામાં આવે છે મોજા અને રૂમાલ કાપડમાંથી બનાવવામાં આવે છે મોજા અને રૂમાલ કાપડમાંથી બનાવવામાં આવે છે આ વિધાન સાચું છે કે ખોટું તો કે આ વિધાન સાચું છે આપણે સાચાની નિશાની કરીશું હવે પાછું રેઇનકોટ સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે તેથી રેઇનકોટ સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે આ વિધાન સાચું છે કે ખોટું તો કે આ વિધાન ખોટું છે તો આપણે ખોટાની નિશાની કરીશું રેઇનકોટમાંથી બનાવવામાં આવે છે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે ને છઠ્ઠું કે તમારી મમ્મી પહેરે છે તમારી મમ્મી પહેરે છે તે સાડી હાથ વણાટથી તૈયાર થયેલી હોય છે હાથ વણાટથી તૈયાર થયેલી હોય છે તમારી મમ્મી પહેરે છે તે સાડી હાથ વણાટથી જ તૈયાર થઈ ગયો છે આ વિધાન સાચું છે કે ખોટું તો કે આ વિધાન ખોટું છે તો આપણે ખોટાની નિશાની કરીશું સાતમું કે ઊન પ્રાણી પદાર્થ છે ઊન પ્રાણી પદાર્થ છે ઊન પ્રાણીજ પદાર્થ છે આ વિધાન સાચું છે કે ખોટું આ વિધાન સાચું છે તો સાચાની નિશાની કરીશું આઠમું કે રેસામાંથી દોરા બની અને દોરામાંથી કાપડ બની રેસામાંથી દોરા બની અને
દોરામાંથી કાપડ બને. તે રેસામાંથી દોરા બને અને દોરામાંથી કાપડ બને. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે. તો આપણે શેની નિશાની કરીશું? સાચું વિધાન છે તો સાચાની નિશાની કરીશું. ફરી આપણે જોઈએ, જો પ્રશ્ન એક લખાઈ ગયો, પ્રશ્ન બે લખાઈ ગયો, પ્રશ્ન ત્રણ ટૂંકું મારવાનું છે ને આપણે. પ્રશ્ન બે આપણે કયું લખ્યું હતું? ખાલી જગ્યા રાખી દઈએ. પ્રશ્ન નંબર ત્રણ છે. પ્રશ્ન નંબર ત્રણ, એક પ્રશ્ન લખાઈ જાય પૂરો થઈ જાય એટલે શું કરવાનું? એક લીટી છોડીને નવો પ્રશ્ન ચાલુ કરવાની. છૂટું ને વ્યવસ્થિત લાગે ને, ના પડે તો ખબર પડે કે છૂટું છૂટું તો કે હા આ પ્રશ્ન આ છે. બધું ભેગું ભેગું હોય તો શોધવું પડે ને તમારે, કે દરેક વિષય મેં એવું કરવાનું. પ્રશ્ન પૂરો થઈ જાય એટલે એક લીટી છોડીને નવો પ્રશ્ન ચાલુ કરવાનો. હવે પ્રશ્ન ત્રણ, કે સાત પહેલા તો શું શું તમારી શું સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એક નંબર, રૂમમાંથી બધા પ્રકારના કાપડ તૈયાર કરવામાં આવે છે. શું કહે છે? રૂમમાંથી બધા પ્રકારના કાપડ તૈયાર કરવામાં આવે છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે. આપણે ખોટાની નિશાની કરે. બીજું, ચોમાસામાં વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. વરસાદ પડતો તો આપણે છત્રી ઓળી દઈએ છીએ ને? તો આ વિધાન સાચું છે ને. એટલે કે છે, ચોમાસામાં વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તો આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. ત્રણ, પાઘડી નામનું વસ્ત્ર માથા પર બાંધવામાં આવે છે. તો શું કહે છે? પાઘડી નામનું વસ્ત્ર માથા પર બાંધવામાં આવે છે. આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. ચાર, મોજા અને રૂમાલ કાપડમાંથી બનાવવામાં આવે છે. મોજા અને રૂમાલ કાપડમાંથી બનાવવામાં આવે છે. આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. પાંચમું, રેઇનકોટ સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે. રેઇનકોટ સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે. રેઇનકોટ સુતરાઉ કાપડમાંથી બનાવે છે? ના, પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. તો આપણે ખોટાની નિશાની કરીશું. શું કહે છે? રેઇનકોટ સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે. આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. પાંચ, છઠ્ઠું, તમારી મમ્મી પહેરે છે તે સાડી હાથવણાટથી તૈયાર થયેલી હોય છે. તમારી મમ્મી પહેરે છે તે સાડી હાથવણાટથી તૈયાર થયેલી હોય છે. તો આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. સાત, ઊન પ્રાણિક પદાર્થ છે. ઊન પ્રાણિક પદાર્થ છે. તો આ વિધાન સાચું છે. ઊન આપણને શેમાંથી મળે છે? પ્રાણીમાંથી મળે છે ને, ઘેટામાંથી મળે છે ને. તો ઘેટું શું છે? પાણી છે, એટલે કે પ્રાણિક પદાર્થ છે. તો કે ઊન પ્રાણિક પદાર્થ છે. તો આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. આઠમું, રેસામાંથી દોરા બને અને દોરામાંથી કાપડ બને. રેસા હોય, રેસામાંથી શું બને છે? દોરા બનાવે છે, દોરામાંથી પછી કાપડ બનાવે છે. અરે દોરામાંથી કાપડ બને છે, એટલે કે છે રેસામાંથી દોરા બને અને દોરામાંથી કાપડ બને. તો આ વિધાન સાચું છે. તો આપણે સાચાની નિશાની કરીશું. તો હવે આપણે લખાઈ ગઈ નવો પ્રશ્ન જોઈએ. હવે પ્રશ્ન નંબર ચાર, પ્રશ્ન ત્રણ ખરા કે ખોટા કર્યા, હવે આપણે પ્રશ્ન નંબર ચાર લઈએ. થઈ ગયું તમારે? બંધ બેસતા જોડકા રચો.
પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા રચો હવે આપણે પહેલા તો અવિભાજ્ય લખીશું એક પ્રકારની
રંગબેરંગી સાડી એક પ્રકારની રંગબેરંગી સાડી ફરી આપણે જોઈએ જો પ્રશ્ન એક એક શબ્દમાં પ્રશ્ન નંબર 2 પ્રશ્ન 2 ખાલી જગ્યા પ્રશ્ન 3 ખરા ખોટા પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા રાખો હવે જોડકામાં તમારે 2-3 લીટી બાકી હોય તો 2-3 જોડકા આગળના પાને અને બીજા 2-3 જોડકા સામેના પાને એવું હોય કે એટલે નહીં લખવાનું પણ નવા પાને કાં તો પછી 2-3 જોડકા 2-3 લીટી આગળ લખાય ને કાં તો પાછળના પાને પછી ઘર પાન ભરે જાય પાછળના પાને તો આપણે જોઈ લેવાનું સૂત્રમાં કે કેટલી લીટી થાય તો જો 1 2 3 4 5 6 નંબરથી 7 લીટી તો પહેલા આપણે જોઈ લેવાનું આપણે 7-8 લીટી છે એકાદ લીટી કરતા વધારે રાખે તો એટલી બધી લીટી ના હોય તો એટલું પાનું આપણે શું કરવાનું છોડી દેવાનું અને નવા પાને જોડકા લખવાના પછી સામ સામે લખે એક આગળ પાછળ લખે સૌ પ્રશ્નના જવાબ હોય ખાલી જગ્યા બીજું કોઈ બી પ્રશ્ન હોય ને તો લખાય પણ જોડકા હોય તો એવી રીતના અડધા અડધા પાને નહીં લખવાના પહેલા જોડકામાં તમારે ગણી લેવાનું હોય ને જો 1 2 3 4 5 6 અને 7 તો 7-8 લીટી હોય જેટલી હોય કોકમાં 7 હોય કોકમાં 5 હોય તો આપણે ગણી લેવું કે કેટલી લીટી છે તો પછી તમારે નોટમાં ગણવાનું કે નોટમાં મારી આટલી લીટી છે એમાં સમય જશે નામ આવ્યો હોય તો ઓછી લીટી હોય તો એટલી લીટી એટલું પાનું છોડી દેવાનું અને બીજા નવા પાને જોડતા લખવાના બરોબર ને તો હવે શું લખવાનું પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા રચો શું સૂચના કરવાની પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા રચો પછી જવાબનો ખાનો અને બળનું ખાનું બંને ખાના ભાગ એક સરખા જ રાખવાના હવે અનું ખાનું નાનું હોય તો નાનું રાખવાનું અને બળનું નાનું હોય તો બળનું નાનું રાખવાનું જે રીતે હોય તે રાખવાનું પણ ટૂંકમાં જવાબનું ખાનું ને બળ ભાગ બે વિભાગ શું કરવાના બે ખાના એક સરખા જ આવશે હવે સૂત્ર આવો તેમાં શું જવાબ આવશે પેન્ટ શર્ટ લેંગો જપ્પો શું આવશે સૂત્ર આવો કાપડામાં પેન્ટ શર્ટ જપ્પો લેંગો બીજું રેઇનકોટ તો રેઇનકોટ સેના માટે ઉપયોગમાં લેવાય છે તો કે રેઇનકોટ વરસાદથી બચવા પહેરવામાં આવે છે રેઇનકોટ વરસાદથી બચવા પહેરવામાં આવે છે 3 ઊંડા કપડા ઊંડા કપડા સેને કયા કયા હોય છે તો કે સ્વેટર અને શાલ ઊંડા કપડા સ્વેટર શાલ બાંધણી તો બાંધણી તો કે એક પ્રકારની રંગબેરંગી સાડી બાંધણી એક પ્રકારની રંગબેરંગી સાડી તો આટલા પ્રશ્નનો જવાબ તમે લખ્યા ને કયા કયા લખ્યા ખાલી જગ્યા ખરા ખોટા અને જોડકા તે લખી અને તૈયાર કરી દેજો અને આગળ પ્રશ્ન એક એક શબ્દમાં પ્રશ્નનો જવાબ લખ્યા છે એ તો તમે તૈયાર કરી દીધા હશે થઈ ગયા છે બધાને તૈયાર બાદમાં આવડે આગળના ક્લાસમાં જઈશું હરિઓમ